દહેગામ શહેરમાં કામ સિવાય બહાર નહીં નીકળવા પોલીસ અપીલ કરી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ અને તાલુકાની જનતાને સરકાર તરફથી આદેશ કરવામાં આવી રહ્યો છે કે લોકોએ ઘરની ચાર દિવાલોમાં જ રહેવાનું પસંદ કરવું અને કામ સિવાય બહાર જવાનું બંધ કરી દો. તેમજ દહેગામ શહેરમાં જશો તો નાકનું હેરાન થવું તેના કરતા ઘરે રહેવું હિતાવહ છે અને પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે, જેથી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસના શિરે હોવાથી પોલીસ કાયદાની જોગવાઈ મુજબ કડક તકેદારીના પગલાં ભરશે તેવી શહેરના માર્ગો પર હાલમાં કામ પોલીસ દ્વારા સક્રિય બનાવી દેવામાં આવ્યું છે અને હાલમાં કોરોના વાયરસને અનુસરીને દહેગામ શહેરના મુખ્ય માર્ગો સુમસામ ભાસી રહ્યા છે અને શહેરની ચારે બાજુ નાકા પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાવી દેવામાં આવ્યો છે. તેમજ પોલીસ આવતા જતા વાહનો પર બાજ નજર રાખી રહી છે. શું આજે દહેગામ ખાતે આપની શું મંતવ્ય છે ધારાસભ્યશ્રી? દહેગામ તાલુકામાં અને દહેગામ શહેરમાં જીવન જરૂરી તમામ વસ્તુ મળી રહી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ જીવન જરૂરી ચીજ વસ્તુ મળી રહી છે. તેમજ આવતા જતા મજૂરોને જેઓ દહેગામ નગરપાલિકા અને દહેગામ મામલતદાર કચેરી અને ભારતીય જનતા પાર્ટીના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા તેમને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એ સિવાય મેડિકલ અને શાકભાજીનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને આવનારા દિવસો આવું વધારે ચાલશે તો અનાજની કિટ્સ જે ગરીબ મધ્યમ વર્ગના મજૂર વર્ગના લોકોને ભારતીય જનતા પાર્ટી તરફથી પહોંચાડવામાં આવશે. મારું આપને એવું કહ્યું છે, શું દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના શું અહેવાલ છે? ગ્રામ્ય વિસ્તારમાં સંપૂર્ણપણે લોકો સ્વયંભૂ લોકડાઉન પાડે છે, જરૂર પૂરતા બહાર નીકળે છે અને ખેત મજૂર કરતા હોય એ જ લોકો ખેત મજૂરી કરતા હોય, બાકીના બધા સરકારશ્રીનો આદેશ મુજબ લોકડાઉન પાડે છે. શું નામ છે આપનું? નરસિંહ ચૌહાણ, નરસિંહ. અગરસિંહ ચૌહાણ, KTV ન્યૂઝ, દહેગામ.